अंकलेश्वर जेडीसी स्थित त्रिलोकी नेचुरोपैथी सेंटर खाते प्राकृतिक परामर्श सेमिनार योजायो हतो। बीपी, डायबिटीज, थायरोइड, किडनी फेलियर, डायलिसिस, आर्थराइटिस, लीवर ट्रांसप्लांट सहित रोगों अंगे मार्गदर्शन आपवामां आव्युं हतुं। अंकलेश्वर वालिया रोड पर कापोद्रा पाती खाते आवेल त्रिलोकी नेचुरोपैथी सेंटर खाते प्राकृतिक परामर्श सेमिनार योजायुं हतुं, जेमां असाध्य रोगों अंगे चर्चा करी मार्गदर्शन आपवामां आव्युं हतुं। खास करीने बीपी, डायबिटीस, थायरोइड, किडनी फेलर, डायलिसिस, लीवर ट्रांसप्लांट सहित रोगों निदान अंगे मार्गदर्शन आपवामां आव्युं हतुं, जेमां एलर्जी, अनिद्रा, मोटापा जेवी अनेक बीमारीनुं निवारण अने निराकरण करवामां आवे। शारीरिक बीमारीओ साथे मानसिक तनाव लगभग घर करी जतो होय छे, एटले मानसिक तनाव द्वारा टेन्शन, डिप्रेशनो भोग बनेला पेशंटने पण काउंसेलिंग द्वारा तनावमांथी बहार काढवामां आवे छे। फक्त थोड़ा दिवसना कैम्प द्वारा शरीर शुद्धिकरण की इच्छा धरावता व्यक्तिओ माटे त्रिलोकी नेचुरोपैथी सेंटर खाते उत्तम सुविधाओं उपलब्ध करवामां आवे छे। सचोट अने योग्य मार्गदर्शन द्वारा खोराकनी पद्धति तथा जीवनशैली में सुधार द्वारा निरोगी जीवन आपवुं ए आ केन्द्रनो मुख्य ध्येय छे। हेल्थ अंगेनो सचोट ज्ञान, योग, प्राणायाम, कसरत, डाइट तथा प्राकृतिक चिकित्सा पद्धतिओ द्वारा निरोगी जीवन आपवा माटे छेल्ला घणा समयथी आ केन्द्र त्रिलोकी हॉस्पिटल खाते कार्यरत छे। हालमां ज 28 फेब्रुआरीना रोज जुदा अकबर सीरियलमां जुदाबाईनो किरदार निभावनार परदी शर्माए त्रिलोकी नेचुरोपैथी सेंटरनी मुलाकात लीधी हती तथा अहीं प्राकृतिक चिकित्सानो लाभ लई रहेल व्यक्तिओने मळीने केन्द्रनी कार्यपद्धति, संचालकोना विचारो तथा सेवाभावनी सराहना करी हती। आ प्राकृतिक चिकित्सानो लाभ अंकलेश्वर भरूच उपरांत सूरत, वलसाड, वडोदरा, अमदावाद, सिद्धपुर, पोरबंदर, राजकोट, राजस्थान जेवा दूरना स्थानोथी आवेल अनेक व्यक्તિઓએ લીધેલ છે। કંજલબેન, આપ અહીંયા સેવા બજાવો છો, કેટલા વખતથી સેવા બજાવો છો? ઓકે, આપણે સેટઅપ કરી અને લગભગ જાન્યુઆરી મહિનાથી ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ એના પહેલાં આપણે ડાયટથી ઘણા બધા પેશન્ટ્સને ટ્રીટ કરેલા છે એકલા ડાયટ પર। કેવા કેવા પેશન્ટ આપની પાસે આવે છે અહીંયા? મોટાભાગે બીપી, ડાયાબિટીસ ના તો ખરા જ, પણ બીપી ડાયાબિટીસના લીધે ઘણી બધી કોમ્પ્લિકેશન્સ થતી હોય છે, જેમ કે કિડની પર ઇફેક્ટ થાય, લીવર પર થાય, બીજા મલ્ટિપલ ઓર્ગન્સમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય, કોઈનું લીવર ફેલ્યોર થયું હોય, તો એવા ઘણા બધા પેશન્ટ્સ આવે છે। હાલમાં જ એક પેશન્ટ છે કે કેન્સરના લીધે સાઈડ ઇફેક્ટથી એમનો હાથ સૂજી ગયો છે, એટલે ઘણા બધા પ્રકારના પેશન્ટ્સ આવે છે। આપણે કયા પેશન્ટમાં વધારે તમને ખુશી મળી હોય કે જે તમે સારા કરી શક્યા હોય? અમને ક્રિટિકલ પેશન્ટ્સને ટ્રીટ કરવામાં વધારે મજા આવે છે, કારણ કે એ લોકો એટલી બધી જગ્યાએ ફરી અને થાકી ગયા હોય, એમણે એલોપેથી પણ ટ્રાય કર્યું હોય, આયુર્વેદિક પણ કર્યું હોય, આયુર્વેદિકમાં પણ ઘણા બધા ઘણા યુટ્યુબ જોઈને અખતરા પણ કરતા હોય, અને પછી છેલ્લે રિઝલ્ટ બગડે ત્યારે ફાઇનલી નેચરોપેથીમાં આવે અહીંયા, તો એ લોકોને પણ આપણે સારા કરીને મોકલીએ છીએ। એવા પેશન્ટ પછી જે તમારી પાસે આવીને આજે એવું કહે છે કે નહીં ભાઈ, અમે તમારી દવાથી અમે સારા થઈ ગયા છે? એકચ્યુઅલી હું તમને એવું કહીશ કે અમે દવાથી સારા નથી કરતા, દવા છોડાવવાનું કામ કરીએ છીએ, અને લગભગ અમારો રેકોર્ડ છે કે જે લોકો પેશન્ટ્સ દવા સાથે અમારી જોડે આવ્યા હોય, આખો ડબ્બો ભરીને દવા લઈને આવ્યા હોય અને એ દવા અહીંયા મૂકીને જાય છે, આ અમારો અનુભવ છે દરેક પેશન્ટને લઈને। ક્યાં ક્યાંથી પેશન્ટ આપણી પાસે આવે છે હાલમાં? હમણાં નજીકમાં નજીક કહું તો વલસાડ, સુરતથી, અને દૂર તો પોરબંદર, રાજકોટથી પણ આવે છે, અને રાજસ્થાનના પેશન્ટ પણ ખરા। આ પેશન્ટો પર કે હવામાનનો કોઈ અસર થાય છે ખરી? હા, પણ એ થોડું ઘણા અંશે થાય, પણ યુઝ્યુઅલી એ લોકો સેટ થઈ જતા હોય, કારણ કે એટલું દૂર પણ નથી રહેતા, આપણે એક જ વાતાવરણ કહેવાય, એક સ્ટેટનું છે એટલે। આપણું મહત્વાકાંક્ષા શું છે? મહત્વાકાંક્ષા નહીં કહું, પણ અમારું ધ્યેય અને લક્ષ્ય એવું ખરું કે જેટલા બને એટલા લોકો રોગોથી અને દવાઓથી મુક્ત થાય, પીડાઓમાંથી મુક્ત થાય અને એક ચેનભર્યું જીવન જીવી શકે। આપ કોઈ સંદેશો આપવા માંગો છો જે તકલીફમાં હોય છે એમના માટે? હા, જે તકલીફમાં છે એ લોકોને એક જ સંદેશો કે જે પણ તમે જુઓ છો આજે યુટ્યુબ ને બધી ઢગલો ચેનલ્સ છે એ જોઈને અખતરા ના કરો, એટલીસ્ટ તમે જજમેન્ટ કાઢો કે સારું નોલેજ, સાચું નોલેજ કોની પાસે છે, એની જોડે પહોંચો, અને દવાઓથી જીવન ના બગાડો, જેટલું બને એટલું નેચરલ તરફ વળો, નેચર પાસે પાવર છે કે તમારી બોડી આપી છે તો એને ક્યોર પણ એ જ કરી શકે છે, તો એને તમે અપનાવો, જેટલું નેચર અપનાવશો, નેચરલ અપનાવશો, એટલા તમે સુખી અને શું કહું સ્વસ્થ રહેશો।
મારું નામ હસુમતી છે. મને ડાયાબિટીસ, બીપી, ડિપ્રેશન, અનિદ્રા અને પેરાલિસિસની અસર હતી. મારી દિવસની 15 ગોળીઓ હતી. આજે મેં નેચરલ ડાયટથી મારી 15 ગોળીઓ બંધ છે અને હું ગોળી વગર જીવું છું. આજે મને ડાયટથી નેચરલ જીવન મળ્યું છે.